जय हिंद विद्यार्थी मित्रों, आपणे जे धोरण 9 मा पाठ पहेलो चाले छे विज्ञान नो एमां आगळ वधीशुं। एमां 1.4 मुद्दो आपणे शरू करेलो, शुं द्रव्य पोतानी अवस्था बदली शके छे। केवा शुं मांगे छे कि मानो के कोई पदार्थ प्रवाही छे तो एमांथी घनमां फेरवाई शके छे। तो तमे बधा जाणो छो के पाणी छे એને આપણે જો તાપમાન એનું ઓછું કરી નાખીએ તો બરફ એટલે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, પછી એનું તાપમાન થોડું વધારીએ તો એ પ્રવાહી સ્વરૂપે આવે છે, અને જો એનું તાપમાન વધારે કરી નાખીએ તો એ બાષ્પ કે વરાળ સ્વરૂપે થઈ જાય। એની વાત અહીંયા કરી છે કે આપણા અવલોકન દ્વારા આપણે જાણીએ છીએ કે આપણે પાણીની ત્રણેય અવસ્થાઓ જોઈ છે, ધરાવી શકે છે, એવું જોયું છે। ઘન સ્વરૂપે બરફ, પ્રવાહીમાં પાણી, અને વાયુ સ્વરૂપે પાણીની બાષ્પ। દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શો પ્રભાવ અસર એટલે કે અસર પડે છે? અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? શું આપણે આ પ્રશ્નોનો ઉત્તર ન મેળવવા જોઈએ? ચાલો અત્યારે આપણે એ પ્રશ્નો તરફ જઈએ। હવે એ માટે કહે છે કે તાપમાન ફેરફારની અસર, દ્રવ્ય છે એ ની અવસ્થા બદલવા માટે તાપમાન જે છે એ અસર કરે છે। હમણાં જ આપણે વાત કરી એ મુજબ તાપમાનના ફેરફારની અસર, ઇફેક્ટ ઓફ ચેન્જ ઓફ ટેમ્પરેચર, એ સમજવા માટે એક 150 ગ્રામ બરફના એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે। જો આકૃતિમાં અહીંયા આપ્યું છે, લોખંડનું સ્ટેન્ડ છે, પછી અહીંયા તમે જોઈ શકો છો બરફ બીકર, આ થર્મોમીટર છે અહીંયા મૂકેલું છે, અને એનો જે આ બલ્બ છે, બલ્બ એટલે થર્મોમીટરમાં જ્યાં એ પારો ભર્યો હોય એ ભાગ એટલે બલ્બ છે। અહીંયા આપણે એ જોઈએ તો શું કહેવા માંગે છે, પહેલાં એ આકૃતિ છે અને એની અંદર તમે જુઓ તો બરફ છે, પછી બીજી આકૃતિમાં પ્રવાહી થઈ જાય છે ત્યારે થર્મોમીટરના પારાની ચર્ચા કરે છે। હવે એ આકૃતિઓના આધારે આપણે અભ્યાસ કરીએ અને થોડી ચર્ચા કરીએ। ધીમા તાપમાને બીકરને ગરમ કરવાનું શરૂ કરો। હવે જે ઉપરની આકૃતિ છે એમાં આપણે અહીંયા જે આ ગોઠવણ કરી છે એને ધીમા તાપમાને આપણે ગરમ કરવાનું છે, બરફને ગરમ કરવાનું છે। જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લ્યો, જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે 0°C એનું તાપમાન, 0 થી વધારે કે 0 જેટલું હશે, જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લ્યો તો 0 થી થોડું વધારે કે 0 જેવું મળશે આપણને। ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો। હવે બીકરમાં એક કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો, જ્યાં સુધી મોટાભાગની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો, તો પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકન નોંધો। તો આપણે જાણીએ છીએ કે જ્યારે બરફ છે તો એનું તાપમાન 0 કે એનાથી નીચું હશે, પાણીનું તાપમાન 0 કે એનાથી વધારે હોય છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય ત્યારે એનું તાપમાન 0 કે એનાથી વધારે હોય છે, 0 થી નીચે જાય એટલે એ બરફમાં ફેરવાઈ જાય છે। પછી જ્યારે પાણીનું તાપમાન વધારતા જઈએ અને 100°C કે એનાથી વધારે લેશું તો એ વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જશે, આવું આપણે અવલોકન કરી શકીએ છીએ। એટલે કે તાપમાન વધારવાથી, આમ કહી શકાય કે તાપમાન વધારવાથી ઘન પદાર્થ પ્રવાહીમાં અને પ્રવાહી પદાર્થ વાયુમાં ફેરવાય છે। એટલે લખ્યું છે, જો ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જામાં વધારો થવાથી આ કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે, જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે એની ગતિ ઉર્જા કણોની વધે અને એ વધારે કંપન કરવા માંડે છે, ઉષ્મા દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને લાગુ પડે છે જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડી વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે। એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળી અને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે, જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને
પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. યાદ રાખો, જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય. દરેક પદાર્થનું ગલન બિંદુ સરખું ન હોય, એટલા માટે બરફનું ગલન બિંદુ અહીંયા આપણને 0°C અને ફેરનહીટમાં કહીએ તો અહીંયા આપ્યું છે, જુઓ કે બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. રાઉન્ડ ફિગર આપણે 273 કેલ્વિન પણ કહી શકીએ. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહેવાય છે. પીગળવાની જે ક્રિયા છે એને ગલન કહેવાય છે. કોઈ પણ કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ક્યાં જાય? હવે આપણે શું કહેવા માગે છે એ સમજવા કોશિશ કરીએ કે આજે આપણે આગળ આકૃતિ જોઈ હતી અહીંયા, એ આકૃતિમાં જે થર્મોમીટરને એની વાત છે, અહીંયા જે બરફ છે એ બરફની અંદર થર્મોમીટર મૂકેલું છે. આ જે એ થર્મોમીટરનું તાપમાન ક્યાં સુધી એનું એ રહેશે? તો કે જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી એ 0 થી નીચે, કે 0 ટૂંકમાં આપણે 0 કહીશું, એમાં 0 છેલ્લે દેખાડતા હોય જો સેલ્સિયસમાં તો 0 રહે છે. જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી 0 રહે છે. તો આપણને પ્રશ્ન થાય, ત્યાં સુધી નીચેથી તો ઉર્જા મળતી હતી, તો આજે નીચેથી ઉર્જા મળતી હતી એટલે કે ઉષ્મા મળતી હતી, ઉષ્મા ક્યાં ગઈ હશે? તો એ બરફને પીગાળવામાં ગઈ. એ ઉર્જા ક્યાં વપરાણી છે? બરફને પીગાળવામાં વપરાણી છે, એટલે એને કહેવામાં આવે છે ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે, કે જે ઉષ્મા બરફને પીગાળવા માટે એટલે ઘન પદાર્થને પીગાળવા માટે વપરાય છે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એવી વાત અહીંયા કહેવા માંગે છે. આપણે ચર્ચા કરીએ કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે, ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈ દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર દર્શાવી સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં, એ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહેવાય છે. એટલે છુપાયેલી એટલે જ એને અહીંયા શું કીધું? ગુપ્ત કીધું છે. અહીં ગુપ્તનો અર્થ થાય છુપાયેલી, એમ કરવામાં આવે છે. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે, એટલે કે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે ઉર્જા વપરાય છે. એટલે કે 0°C તાપમાન એટલે 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય, કેમ કે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યું છે ત્યારે એમાં ઉર્જા એ વપરાણી છે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય કે જેથી પરસ્પરના આકર્ષણ બળને તોડી સ્વતંત્ર થઈ જાય, એટલે કે વરાળ બની જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. એક વાતાવરણના દબાણે જે તાપમાને, આ વ્યાખ્યા પણ છે કે જે એક વાતાવરણના દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ કહે છે. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના તાપમાનના કણોને એટલી ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન છે. જો સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ તમે આગળ શીખ્યા છો કે 100°C તાપમાન એટલે 273માં આપણે કેટલા નાખી દેવાના રહે? 100 નાખી દેવાના રહેશે. એટલે 0°C છે ત્યારે 273 કેલ્વિન છે. હવે 100°C થાય તો 273માં 100 નાખી એટલે 373 કેલ્વિન થશે. શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો? જે રીતે આપણે ગલનગુપ્ત ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી છે તે જ રીતે આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકશું. 373 કેલ્વિન એટલે કે 100°C તાપમાને પાણીની બાષ્પ વરાળના કણોમાં તે જ તાપમાને પાણીનો કણો કરતાં વધુ ઉર્જા હોય. જો એટલે તમારે એક કારણ પૂછાશે કે આપણે પાણી, ગરમ પાણી, ઉકળતા પાણી કરતાં બાષ્પથી વધારે દાજીએ છીએ. યાદ રાખો, કોણ વધારે ગરમ છે, વરાળ કે ઉકળતું પાણી? તો એમાં આવશે વરાળ. અને ઘણી વખત આવો પણ પ્રશ્ન હોય છે કે આપણે ઉકળતો પાણીથી વધારે દાજીશું કે વરાળથી વધારે દાજીશું? તો
તો અહીંયા જવાબ છે વરાળ આવશે. કેમ? કારણ કે પાણીના કણો કરતાં વરાળના કણોમાં વધારે ઉર્જા હોય છે, એટલે વધારે ગરમ હોય છે. આવું એટલા માટે થાય કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઉર્જા શોષી લે છે. હવે આપણે હમણાં જે સમજ્યા એ અવસ્થાની વાત કરીએ, ઘન અવસ્થાને ઉષ્મા આપીએ એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઉષ્મા આપતા એ ઘન અવસ્થામાંથી એ ઉષ્મા મળે એટલે એ પ્રવાહી અવસ્થામાં આવે છે. પ્રવાહી અવસ્થાને ઉષ્મા આપીએ એટલે એ વાયુમાં જાય છે, અને રિટર્ન તમે જુઓ વાયુને ઠંડુ કરીએ એટલે એ પ્રવાહીને, પ્રવાહીને ઠંડુ કરીએ એટલે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આમ અહીંયા આપણે એવું કહી શકાય કે પદાર્થની અવસ્થાને તાપમાન અસર કરે છે. તાપમાન વધારીએ તો પદાર્થ છે ઘનમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય છે. જો લખ્યું છે તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય. પરંતુ કેટલાક એવા પદાર્થો છે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાં સીધા જ, ઘનમાંથી સીધા જ વાયુમાં ફેરવાય છે, અને ઠંડા પડતા પાછા ઘન અવસ્થામાં ફેરવાય. જો કેટલાક એવા પદાર્થ છે. હમણાં આપણે શું સમજ્યા કે પદાર્થને છે એ જ્યારે આપણે ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય છે, અને પ્રવાહી જે છે એ વાયુમાં ફેરવાઈ જાય છે. પણ કેટલાક પદાર્થો એવા છે કે જે સીધા ઘનમાંથી વાયુમાં ફેરવાઈ જાય. એનું ઉદાહરણ, એમાં ઉદાહરણ છે કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડને નવસાર કહેવાય. બીજું થોડું કપૂર અથવા એમોનિયમ ક્લોરાઇડ લ્યો, તેને બારીક ભૂકો કરી તેને ચાઇના ડિશમાં મૂકો. આપણે એને આપણે રકાબી કહીએ છીએ, કાચની રકાબી. એવી એક કાચના, કાચની ગળણીને ઊંધી કરી વાસણ પર મૂકી દો અને ગળણીને છેડે આકૃતિ 1.7 દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂમડું લગાડો, એટલે રૂ લગાડવાનું છે. જો આકૃતિમાં તમે જોઈ શકો છો એમોનિયમ ક્લોરાઇડ, એમાં જે ચાઇના ડિશ મૂકી છે, જે આ એની ઉપર કાચની ઊંધી રાખેલી ગળણી છે, એની ચાઇના ડિશની અંદર વરાળ જે આ જે દેખાય છે આપણને, આ જે ભાગ છે એ એમોનિયમ ક્લોરાઇડ કે નવસાર છે. જ્યારે એને ગરમ નીચેથી કરે છે એટલે એ પ્રવાહીમાં નથી ફેરવાતા, પરંતુ એ સીધા જ જે છે એ વાયુમાં ફરી જાય છે. અહીંયા જે નવસાર કે કપૂર છે એ વાયુમાં ફેરવાય છે અને ઉપર જતા એ ઘન અવસ્થામાં પાછા આવી જાય છે. આમ હવે એ આખું હવે પ્રયોગની વાત કરી છે કે હવે તેને ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો. ઉપયોગ પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા? પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતાં ઘન અવસ્થામાં સીધે સીધું જ વાયુ, ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં તેમાં ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયા અથવા તેની વિરુદ્ધ પ્રક્રિયાને ઉર્ધ્વ પાતન કહેવામાં આવે છે. યાદ રાખજો, ઉર્ધ્વ પાતન એ તમારે નવસાર કે કપૂરનો આ પ્રયોગ છે એ ઉર્ધ્વ પાતન દર્શાવતો પ્રયોગ છે. એ તમારે પૂછાય છે વારંવાર, એટલે એ યાદ રાખજો. દબાણના ફેરફારની અસર. અત્યાર સુધી આપણે તાપમાનની અસર જોઈ હતી કે તાપમાનને કારણે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ તાપમાન વધારીએ તો અને ઘટાડીએ તો વાયુમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી ઘનમાં. પણ દબાણની કેવી અસર થાય છે પદાર્થ ઉપર એ જોઈએ. આપણે અગાઉ શીખી ગયા છીએ ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થામાં વિવિધતા જોવા મળે છે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થાય છે? શું તેના કણો વચ્ચેનું અંતર જે છે એ ઓછું થઈ જવાનું છે ને? જ્યારે આપણે દબાણપૂર્વક કોઈ પદાર્થને અહીં આકૃતિમાં જોઈ શકો છો કે જે કોઈ એક, માનો કે કોઈ દબાવવાની પેલી પિસ્ટન જેવી રચના નળાકારમાં ગોઠવેલી છે, તો એને જ્યારે આપણે કણને દબાવશું ઉપરથી, એટલે અહીંયા તમે જુઓ તો કણ છે એ દૂર દૂર છે, કણ છે એ અહીંયા દૂર દૂર છે, પણ જ્યારે વધારે દબાવશું એટલે નજીક નજીક આવશે અને ઓર નજીક આવી જશે જ્યારે વધારે દબાવશું એટલે. એટલે કહેવાનું એ છે કે અહીંયા પદાર્થ ઉપર જ્યારે બળ લગાડીએ છીએ, દબાણ આપીએ છીએ, ત્યારે દબાણને કારણે કણો નજીક આવે છે. એટલે તમે વિચાર કરો, કણ દૂર હોય તો વાયુ અવસ્થા હોય, થોડાક નજીક આવે એટલે પ્રવાહી અવસ્થા થાય, વધારે નજીક આવે તો ઘન અવસ્થા થાય છે. એટલે જ્યારે પદાર્થ ઉપર દબાણ વધારવામાં આવે છે ત્યારે એ વાયુમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી ઘનમાં ફેરવાય છે, અને દબાણ ઘટાડવાથી ઘનમાંથી પ્રવાહીને, પ્રવાહીમાંથી વાયુ. શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન એટલે કે રૂપાંતર થાય છે. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે, CO2 વિશે સાંભળ્યું છે? તે ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડને ખૂબ ઊંચા દબાણે સંગ્રહિત કરે છે. જો વાતાવરણીય દબાણ 1 વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય. ટૂંકમાં વાતાવરણના દબાણ એ વાયુમાં
ફેરવાઈ જાય છે, પરંતુ એનું દબાણ વધારીએ તો એ ઘનમાં રહે છે. તે જ કારણે CO2 ને સૂકો બરફ કહેવાય છે. જ્યારે એને દબાણપૂર્વક ઘન સ્વરૂપ આપે છે ને ત્યારે બરફ જેવો લાગે અને ખૂબ ઠંડો છે એટલે એને સૂકો બરફ પણ કહેવાય છે. આ રીતે આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન પ્રવાહી ને વાયુ દબાણને તાપમાન દ્વારા નક્કી થાય છે. જો લખ્યું છે કે ભાઈ પ્રવાહી છે એનું આપણે બાષ્પીભવન ગરમ કરીએ એટલે બાષ્પીભવન થાય અને વાયુમાં ફેરવાય, પછી એને પાછું ઠંડો કરીએ ઉર્ધ્વપાતન તો ઘન, અને પછી એને ગલન કરીએ ઓગાળીએ એટલે પ્રવાહીમાં ફેરવાય છે. ઘનીકરણ ને સંઘનન, ઘનીકરણ એટલે નજીક નજીક આવવું, સંઘનન એટલે દૂર જવું એવા અર્થમાં છે. હવે અહીંયા પ્રશ્નો આવે છે થોડા કે નીચે દર્શાવેલા તાપમાને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો આગળ આપણે જોયું એ મુજબ અંશ સેલ્સિયસમાં ફેરવા હોય તો આપણે કેલ્વિન છે, કેલ્વિન આપ્યા હોય ને સેલ્સિયસમાં ફેરવો હોય તો કેલ્વિનમાંથી, એટલે કે અહીંયા જે આપણને 300 આપ્યા છે એ 300માંથી આપણે 300 હોય આપણે 273 બાદ કરવાના છે. ફરીથી સેલ્સિયસને અંશ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો હોય તો 300માંથી આપણે 273 બાદ કરવાના છે. 573 છે એમાંથી 273 બાદ કરશો એટલે આપણને સેલ્સિયસ મળી જશે. હવે ભૌતિક અવસ્થા કઈ હશે નીચે દર્શાવેલ તાપમાને પાણીની? તો 250 અંશ સેલ્સિયસ તાપમાને પાણી છે એ વરાળ સ્વરૂપે હશે, અને 100 અંશ સેલ્સિયસ તાપમાને પાણી છે એ પ્રવાહીમાંથી વરાળ એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામતું હશે. 250 એ વરાળ એટલે કે વાયુ સ્વરૂપે છે, પરંતુ 100 અંશ સેલ્સિયસ તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે છે. ત્રીજો પ્રશ્ન છે, કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? કારણ કે એ દરમિયાન જે તે પદાર્થ છે એમના કણો વચ્ચે એ ઉર્જા પ્રાપ્ત કરે છે અને એની વચ્ચેનું અંતર એ વધે છે એટલે એ તાપમાન અચળ રહે છે. વાતાવરણીય વાયુના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુના પ્રવાહીકરણ માટે આપણે દબાણની પદ્ધતિ વાપરી શકીએ છીએ. દબાણ દ્વારા આપણે પ્રવાહીકરણમાં ફેરવી શકીએ વાયુઓને. આ રીતે કેટલાક પ્રશ્નોના તમે જવાબ આપી શકો છો. હોમવર્કમાં તમારે આ પ્રશ્નો અને કેટલાક હું આપું છું એ તમારે લાવવાના છે.